દર્શક મિત્રો, બગડાના પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપાના આશ્રમે એક આખા વિશ્વમાં એવો આશ્રમ છે જ્યાં એમ આપણે કહી શકીએ કે આખા વિશ્વમાં એમ પણ કહી શકીએ કે વિશ્વમાં એક બગડાના ધામ એક એવો આશ્રમ છે જ્યાં મધ્યાહન ભોજન જે આપણે પ્રસાદી લઈએ છીએ આ સુધીમાં લાખો ભક્તો આવે છે દર્શન કરવા અને લાખો ભક્તો પ્રસાદી લે છે, પરંતુ આ સુધીમાં ના કોઈ દિવસ પ્રસાદ ઘટ્યો છે અને ના કોઈ દિવસ વધ્યો છે. જેટલા માણા હોય માણા ઠામુકું વધી જાય તોય પણ બજરંગદાસ બાપાનો એ સાક્ષાત વરસો છે. તમે ગમે નાચે આવો અને ગમે તારે આવો રાતે આવો તોય તેના પરસાદ ચાલુ હોય અને સેવા કરવાવાળા લોકો હોય છે. અને એવા જ આપણા લોકલાડીલા માયાભાઈ આહિર જે બગડાણા ખાતે પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપાના દર્શને આવ્યા હતા અને મધ્યાહન ભોજનમાં એમને પરસાદી પણ લીધી હતી અને એમને લઈને હાલ એમને એક એની સાથે બીજા લોકો પણ આવેલા હતા અને એ અમને શું કહી રહ્યા છે એ હું તમને આખો વિડીયો બતાવું. વિડીયો પૂરો થયો તો જ તમને ખબર પડશે કે નહીં ખરેખર બજરંગદાસ બાપાનો સાક્ષાત પરસો છે એમ પણ કહી શકીએ આપણે. તો હમણાં હું તમને વિડીયો બતાવું, એની પહેલા કોમેન્ટમાં જઈ બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. અને આ મધ્યાહન મોસમમાં કરોડો લોકો જમી જાય છતાં પણ એ કોઈ દિવસ ના તાળું મારવામાં આવતું નથી અને બંધ કરવામાં આવતું નથી અને ભક્તોને દૂર દૂર આવી જાય એવું નહીં કે વાર પરબે જ હોય છે. 24 કલાક ગમે ત્યારે તમે આવો તો એમનો પ્રસાદ પણ ના ચાલુ હોય છે બગડાણા કારણે તમને અંદર ખબર રહે છે તમે અંદર બગડાણા આવી જ ગયા છે. અને જો હજી તક ન આવ્યા હોય તો એકદમ જિંદગીમાં બગડાણા આવો, બજરંગદાસ બાપાના દર્શન કરો અને તમે જોવો કે તમને એમ થાય કે નહીં ભાઈ બાકી એમ. એટલે જે પણ રાય હોય તે કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને ઝાઝા ઝાઝા શેર કરો. હમણાં હું તમને એ વિડીયો બતાવું અને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જોવો સંપૂર્ણ ઘટના. તમને વંદન કરીએ કોટી કોટી માવૈયાની રામ રોટી.